હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાનપદ શૈક્ષણિક સંકુલ મોરબી. આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયમાં જે પ્રકરણ 4 અહી સુધીરક, પ્રકરણ 4 અહી સુધીરક, અહી સુધી એટલે કે સુધીર આવ કે આવ સુધી, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 4 અહી સુધી એટલે કે આવ સુધી. તો પ્રકરણ 4 આવ સુધી વિશેનો અભ્યાસ કરવાનો છે. એના મેં તમને અહીંયા આપણે શબ્દાર્થ છે એ તો આપી જ દેવામાં આવ્યા છે. તો શબ્દાર્થની સાથે સાથે આપણે એનું ગુજરાતી અર્થ સમજીશું તો સરળતાથી આપણે સમજી શકશું. તમે પણ બધા આપણે સંસ્કૃત પાઠ્યપુસ્તક સાથે રાખીએ જેથી દરેક શબ્દ છે સંસ્કૃત શબ્દ એનું ગુજરાતી આપણે સમજીએ. તો એમાં અહી સુધીર, અહી સુધીર, અહી સુધી એટલે અહી એટલે આવ, સુધીર એટલે કે હે સુધીર. સુધીર નામ છે, સંબોધન વાચક નામ. શું કે છે? આવ સુધી. અહી સુવિક્રમ, અહી સુવિક્રમ, અહી સુવિક્રમ એટલે કે અહી એટલે આવ, સુવિક્રમ પણ નામ છે એટલે શું કે છે? હે સુવિક્રમ. પેલી લીટી શું થયું છે કે આવ સુધી, હે આવ, હે સુવિક્રમ. ખેલડા ગચ્છામાં, ખેલડા શું કીધું આપણને? ખેલના ગણ એટલે કે રમતના મેદાનમાં. ગચ્છામાં એટલે જઈએ. શું કે છે? આવ સુધી, આવ સુવિક્રમ, આપણે રમતના મેદાનમાં જઈએ. ગચ્છામ એટલે જવું, ખેલના ગણો એટલે કે રમતના મેદાનમાં. પછી કે છે ધાવન કૃદન ચલેન ખેલ, ધાવન કૃદન ચલેન ને ખેલ એટલે શું કે છે? ધાવન એટલે થશે દોડવાનું, કૃદન એટલે કૂદવાનું, ચલન એટલે ચાલવાનું અને ખેલન એટલે કે રમતો. શું કે છે કે આપણે રમતના મેદાનમાં જઈએ પછી ત્યાં કે છે દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે વજ્રકાયતા, વજ્રકાયતા એટલે સાથે વજ્ર જેવા મજબૂત શરીર, વજ્ર જેવું મોટું એટલે મજબૂત શરીર. બિંદામ, બિંદામ એટલે તો કે બનાવીએ, મેળવીએ. શું કે છે આખું? બિંદામ એટલે મેળવીએ અથવા બનાવીએ. કે છે આવ સુધી, આવ વિક્રમ, સુવિક્રમ, આપણે ખેલની રમતના મેદાનમાં જઈએ અને ત્યાં દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે આપણે રમત રમી અને આપણું વજ્ર જેવું મજબૂત શરીર બનાવીએ. કેમ કે આપણે રમત દ્વારાથી ને શરીર છે તે આપણું મજબૂત બને છે. પણ આપણે અત્યારે રમતો છે તે સાવ ઓછી કરી નાખી છે. આપણને થોડુંક ચાલવાનું હોય તો પણ આપણને થાક લાગી જાય છે. કેમ કે આપણું જીવન કેવું થઈ ગયું છે? સાવ બેઠાડો. પણ ના, અત્યારે આપણે રમવાની ઉંમર છે તો આપણે રમવાનો પૂરેપૂરો ફાયદો લઈ લેવો જોઈએ અને રમતથી જ આપણું શરીર છે એ મજબૂત બને છે. એટલે કેવી રમતો કીધી? તો કે દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે આપણું શરીર છે એ વજ્ર જેવું મજબૂત બનાવીએ. પછી કે છે બીજી પંક્તિ જો, અહી સુશીલે, અહી એટલે આવ, સુશીલે એટલે કે સુશીલા, અહી મૃણાલિની, અહી મૃણાલિની એટલે કે આવ મૃણાલિની. શું કે છે? આવ સુશીલા, હે મૃણાલિની આવ. પુષ્પવાટિકા ગચ્છામાં,
જોઈએ. શું કે છે? એ સુશીલા, એ સુશીલા, હે મૃણાલિની, તો આવ આપણે બગીચામાં કે પુષ્પવાટિકામાં જઈએ. પછી કે છે વિવિધ, વિવિધ એટલે કે અલગ અલગ જાત જાતના કુસુમ વિધાન. કુસુમ વિધાન એટલે શું થશે? તો કે વિધાન એટલે બનાવીએ, કુસુમ એટલે ફૂલ. શું કે છે? ફૂલોની ફૂલ બનાવીએ, માળા, માળા. વિઘ્ન વિનાશ કર્મ આચરણમ. શું કે છે? વિઘ્ન વિનાશ આચરણમ એટલે આખું સમજો, વિવિધ કુસુમ વિધાન એટલે વિવિધ ફૂલના જાત, વિવિધ જાત જાતના ફૂલો વડે માળા બનાવી વિઘ્ન વિનાશક. વિઘ્ન વિનાશક એટલે કોણ થશે? તો કે વિઘ્ન વિનાશક એટલે તો કે ગણપતિ. આપણે ખબર છે ગણપતિના ઘણા બધા નામ છે, ગજાનંદ છે, પછી વિઘ્ન વિનાશક છે, પછી એકદંત છે, આ બધા ઘણા બધા નામ છે આપણે ગણપતિ. તો અહીંયા આપણે વિઘ્ન વિનાશક એટલે ગણેશજી, એટલે કે છે ગણેશજીની પૂજા કરીએ. આખું ફરીથી સમજો, શું કે છે? આવ સુશીલા, આવ મૃણાલિની, આપણે બગીચામાં જઈએ કે પુષ્પ ફૂલવાડીમાં જઈએ. પછી કે છે વિવિધ ફૂલો વડે, વિવિધ ફૂલો વડે માળા બનાવી અને વિઘ્ન વિનાશક એટલે ગણેશજીનું પૂજન કરીએ. તો આ છે આપણે બીજી પંક્તિ. ત્યાર પછી સમજો, અહી દિનેશ પ્રણવ ગણેશ. અહી એટલે કે આવ, દિનેશ, પ્રણવ અને ગણેશ, ગણેશ ત્રણ નામ છે. કે છે કે આવ, દિનેશ, પ્રણવ અને ગણેશ, જ્ઞાનવિધિ સંચિયા. જ્ઞાનવિધિ, જ્ઞાનવિધિ એટલે તો કે જ્ઞાનના સાગરમાં સંચિયા એટલે કે એકત્ર કરીએ. શું કે છે આપણને? કે હે દિનેશ, પ્રણવ અને ગણેશ, આવો આપણે જ્ઞાનના ભંડારને એકત્ર કરીએ. અહીં સારદે, અહીં એટલે અહીંયા સારદે, ગીરીજે, વરદે. ગીરીજે એટલે શારદા માતાનો, ગીરીજે એટલે અહીંયા ગીરીજેનો અર્થ થાય છે પર્વતને ધારણ કરનાર ગીરધારી વિષ્ણુ. તો કે છે કે અહીંયા શારદે ગીરીજેનો આપણે ગીરીજે જ રાખીએ. વરદે એટલે કે વરદાનથી જ્ઞાન વારીધો વિહરામ. જ્ઞાન વારીધો, જ્ઞાન વારીધો એટલે જ્ઞાનના સાગરમાં વિહરામ એટલે કે વિહરામ કરીએ. શું આખું ફરીથી સમજો કે આવ, દિનેશ, પ્રણવ, ગણેશ, આપણે જ્ઞાનના ભંડારને એકત્રિત કરીએ. જ્ઞાનનો ભંડાર એકત્રિત ક્યાં થાય? જ્ઞાન ક્યાં મળે? તો કે સરસ્વતી માતા આગળ, શારદા માતા આગળ. તો એ ક્યાં છે? તો કે આપણને ખબર છે સરસ્વતીમાં, શારદામાં એટલે એ કેમાં હોય? તો કે પુસ્તકોમાં, અને પુસ્તકો દ્વારા એટલે કે જ્ઞાનના ભંડારથી એકત્રિત કરીએ અને આપણે શારદામાં ગિરિજાનું પ્રણામ કરીએ અને જ્ઞાનના જ્ઞાનરૂપી સાગરને એટલે કે જ્ઞાનના સાગરમાં આપણે વિહાર કરીએ. પછી કે છે તનવા, તનવા એટલે કે તનની મન, શારીરિક તન વડે, મનસા એટલે કે મન વડે, શારીરિક, શારીરિક તન એટલે શરીર થાય, તનવા કે શરીર વડે, મનસા એટલે કે મન વડે, હિત ચરણસહ, હિત, હિત એટલે હિત જ થાય, ચરણસહ એટલે કે આચરતા. શું કે છે? તન અને મનથી હિત આચરતા સદા ગુરુને અનુગચ્છામાં, સદા, સદા એટલે કે હંમેશા, સદા એટલે હંમેશા ગુરુના એટલે કે ગુરુને આચરતા, આચરતાનું સાથે અનુગચ્છામ, અનુગચ્છામ એટલે કે આચરણ કરવું. શું કે છે? તન વડે
તન વડે મન તનથી અને મનથી ગીત આચરતા હંમેશા ગુરુને અનુસરણ કરવું પછી કે અનુસરીએ ભારત માતુ ભારત માતુ એટલે કે ભારત માતાનો સેવા સત્કાર સેવા સત્કાર એટલે સેવા સત્કાર કે સેવા કાર્ય દેશ હિતાર્થ દેશ હિતાર્થ એટલે શું થશે તો કે દેશના કલ્યાણ માટે જીવામાં એટલે જીવીએ દરેક શબ્દ સમજાવું છું તનવા એટલે કે શરીરથી તનથી મનસા એટલે મનથી તનથી અને મનથી હિતો ચરંત એટલે કે છે હિત હિત એટલે હિતય થાય અને કલ્યાણ આચરતા ચરંત એટલે આચરવું શું કે છે તનથી અને મનથી કલ્યાણ આચરતા હંમેશા ગુરુનું અનુસરણ કરતા ભારત માતાના સેવા સત્કાર માટે દેશના હિતાર્થ એટલે દેશના કલ્યાણ માટે આપણે જીવીએ તો અહીંયા છે એના જે રચયતા છે જનાર્દન હેગડે એને આ રચ્યું છે તો અહીંયા આપણે એક રમતનું મહત્વ દર્શાવ્યું છે બે છે એમાં એક આપણે ગણેશની સ્તુતિ એટલે ભગવાનનું ગણેશની પૂજા અર્ચનાનું દર્શાવ્યું છે ત્રીજું શ્લોક છે એમાં આપણે ભારત માતા એટલે કે શારદે માતા એનું દર્શાવ્યું છે અને જે ચોથો શ્લોક છે એમાં આપણે આપણા દેશ પ્રત્યેની ભાવનાને લગતું દર્શાવ્યું છે તો અહીંયા ચારે ચાર શ્લોક દર્શાવેલા છે હવે હું ચારે ચાર શ્લોક મેં તમને બોર્ડ પર ગુજરાતીમાં સમજાવી દઉં બોર્ડ પર ગુજરાતીમાં સમજાવતા આપણને ચારે ચાર શ્લોક છે એ આસાનીથી સમજાઈ જાય તો ચારે ચાર શ્લોકનું ભાષણ તો હું તમને બોર્ડ પર કરાવું છું ચાલો પેલું શું છે અહી સુધીર અહી સુધીર એટલે આવ સુધીર આવ સુધીર પછી અહી સુવિક્રમ એટલે કે છે કે આવ સુધીર હે સુવિક્રમ પછી આપણે રમતના મેદાનમાં જઈએ ત્યાર પછી શું કે છે તો કે ત્યાં દોડવું કૂદવું દોડવું કૂદવું પછી ચાલવા જેવી રમતોથી આપણા ચાલો આ પેલા શ્લોક નું ભાષાંતર થી શું કે છે આવ સુધી હે સુવિક્રમ આવ આપણે રમતના મેદાનમાં જઈએ દોડવું કૂદવું ચાલવા જેવી રમતોથી આપણા શરીરને વજ્ર જેવું મજબૂત બનાવીએ ત્યાર પછી બીજા શ્લોક નું જુઓ આવ સુખીલા આવ હે મૃણાલિની આપણે આપણે બગીચામાં જઈએ ત્યાં વિવિધ ફૂલોથી
માળા બનાવીને વિઘ્નને હરનાર એટલે કે ગણેશની પૂજા કરીએ. શું કે છે બીજો સમજીએ કે આવ છેલ્લા આ ફેબ્રુઆરીની આપણે બગીચામાં જઈએ ત્યાં વિવિધ ફૂલોથી માળા બનાવીને વિઘ્નને હરનાર એટલે કે ગણેશજીની પૂજા કરીએ. ત્યાર પછી ત્રીજો શ્લોક સમજીએ એમાં કહે છે શું કહે છે આવ દિનેશ પ્રણવ ગણેશ આપણે જ્ઞાનને એકત્ર કરીએ જ્ઞાનને મેળવીએ જ્ઞાનને એકત્ર કરીએ. પછી કે છે અહી શારદામાં ગિરિજા વરદે ગિરિજા પછી વરદે એટલે કે વરદાન આ વરદે કે ગિરિજા વરદાન આપ અમે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ. સમજાવ આથીઓ ત્રીજો શ્લોક કે આવ દિનેશ પ્રણવ ગણેશ આપણે જ્ઞાનને એકત્ર કરીએ અહીં શારદામાં અને ગિરિજા વરદાન આપ અને અમે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ. ત્યાર પછી આપણે ચોથા શ્લોકનું તમે ભાષાંતર જોવો શું કહે છે તન્વા મનસા હિત ચરંત. તન્વા મનસા એટલે કે તન અને મન વડે તન મન વડે હિત આચરતા હિત આચરતા એટલે કે કલ્યાણ આચરતા સદા એટલે કે હંમેશા ગુરુનું અનુસરણ કરીને ગુરુનું અનુસરણ કરીને ભારત માતાના ભારત માતાના સેવા સત્કાર માટે દેશનું કલ્યાણ હિતાર્થ એટલે કે કલ્યાણ દેશના કલ્યાણ માટે જીવીએ. શું કે છે તન અને મન વડે હિત આચરતા હંમેશા ગુરુનું અનુસરણ કરીને ભારત માતાના સેવા સત્કાર માટે દેશના કલ્યાણ માટે જીવીએ. આપણે દેશના કલ્યાણ માટે જીવવાની વાત થઈ છે. મેં તમને કીધું કે ચાર શ્લોક માં પ્રથમ શ્લોક છે એમાં આપણને રમતનું મહત્વ દર્શાવે છે. ત્યાર પછી બીજો શ્લોક છે એમાં આપણને વિઘ્ન હરનારા
गणेशजी की स्तुति करवानो भावार्थ दर्शावे छे। त्यार पछीनो त्रीजो श्लोक छे, एमां आपणे ज्ञान आपनारी माता सरस्वती नो आचरण करवानुं, एटले के एनी अर्चनानो श्लोक दर्शावे छे। अने त्यार पछीनो छे चोथो श्लोक छे, एमां आपणे भारत माताना सेवा सत्कार माटेना कल्याण माटेनुं दर्शावे छे। तो अहींया प्रकरण चार अहीं सुधीरम एटले के आव सुधी એના ચારે ચાર શ્લોક છે તે આપણે સંજા તમે પણ સારી રીતે સમજી ગયા છો એવી હું આશા રાખું છું। બસ અસ્તુ, જય શ્રી કૃષ્ણ।